હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં તો સ્ટુડન્ટ્સ હું શર્મા એ પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ ઇલેવન કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે તો આજે આપણે શરૂ કરવાનું છે એકમ ચાર એકમ ચાર ચેપ્ટર જે છે બરાબર ચેપ્ટર નંબર ફોર જે છે તેનું નામ શું છે તો આપણે કહો એનું નામ છે રસાયણિક બંધન અને આણ્ય રચના એટલે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર તો આપણે કહો રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિષયને આપણે અભ્યાસ કરવાનો છે ડીપમાં આપણે સ્ટડી કરવાના છે બાળકો એકદમ ડિટેલમાં આપણે સ્ટડી કરવાના છે તો બાળકો આજે આ ચેપ્ટરની જે પ્રસ્તાવના છે તેના વિશેની ચર્ચા કરવાના છે ત્યારબાદ બાળકો આપણે પહેલો ટોપિક જે છે ફોર પોઈન્ટ વન તેના વિશેની આપણે અભ્યાસ છે ટોપિક ફોર પોઈન્ટ વન કયું છે બાળકો તો રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ કોસેલ લિવિસ્ટ એપ્રોચ બરાબર ટુવર્ડ્સ કેમિકલ બોન્ડિંગ તો પડ આના સંબંધિત આપણે આજે અભ્યાસ કરવાના છે બરાબર રાસાયણિક બંધન જે પણ બંધન બનતું હોય કોઈ પણ રાસાયણિક બંધન બનતું હોય તો એના પછાડીનો કન્સેપ્ટ શું છે એના પછાડીનો પાયો શું છે કોસેલ લિવિસ્ટનો જે અભિગમ છે બરાબર તે સમજાવવા માટેની બરાબર તો બધું આપણે અહીંયા અભ્યાસ કરશું તો ચાલો જોઈએ બાળકો અહીં આપણે ચર્ચા કરવાના છે ક્લાસ ઇલેવન કેમિસ્ટ્રી એનસીઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ ચાર રાસાયણિક બંધન અને રચના પ્રસ્તાવના ની આપણે ચર્ચા કરવા છે તો બાળકો તમે જાણશો કે જો આપણે કોઈક રાસાયણિક પિક્ચરમાં જુદી જુદી રાસાયણિક સ્પીસીસની વાત કરીએ બાળકો તો જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો બરાબર જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં સ્પીસીસની વાત કરીએ બરાબર છે જુદી જુદી રસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો જુદા જુદા ઘટકો ઘટકોમાં બાળકો શું આવશે તો બાળકો પરમાણુ આવશે હવે પરમાણુ આવી શકે પરમાણુઓ અથવા અણુઓ આવી શકે દસ સ્પીસીસમાં પરમાણુ આવી શકે અથવા તો અણુ આવી શકે અથવા તો આઈનો આવી શકે તો બાળકો આપણે આની વાત કરતા છે તો બાળકો જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને એટલે કે પરમાણુઓ હોય કાં તો અણુઓ હોય કાં તો આઈનો હોય બરાબર તો આમાંથી કોઈ પણ વગેરે તો વગેરેનો એક સાથે ભેગા રાખે છે ભેગા રાખે છે તેવા આકર્ષણ બલને ભેગા રાખે છે તેવા કોઈક આકર્ષણ બલ હોય બરાબર આકર્ષણ બલ તો એવા આકર્ષણ બલને આપણે શું કહેવાય બાળકો તેવા આકર્ષણ બલને આપણે રાસાયણિક બંધન કહે છે તો બાળકો અહીંયા જે આપણે ચર્ચા કરતા છે આ પહેલો ફકરો તે કોના વિશે છે બાળકો તો રાસાયણિક બંધન તો બાળકો રાસાયણિક બંધનની અહીંયા વ્યાખ્યા છે કે જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો ને જે એટલે કે જેવા કે પરમાણુઓ થયા અણુ થયા આયનો થયા બરાબર તો એ એવા પરમાણુઓ અણવો ખાતા આયનો મધ્ય કંઈ પણ હોઈ શકે બરાબર વગેરેને તો એક સાથે ભેગા રાખે બરાબર આમાંથી કોઈ પણ ઘટકોની આપણે વાત કરીએ તો એવા ઘટકોને ભેગા રાખે તેવા આકર્ષણ બલને આપણે શું કહીએ તો રાસાયણિક બંધન તો બાળકો રાસાયણિક બંધન શું છે તો એ એક પ્રકારનું આકર્ષણ બલ છે આપણે એમ કહી શકીએ ત્યારબાદ બાળકો તમે એમ પણ જાણી શકો કે દરેક પ્રાણી વધારે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે બરાબર દરેક પ્રણાલીની વાત કરીએ તો એ શું થાય તો એ કઈ વૃત્તિ ધરાવે વધારે સ્થાયી થવાની વૃદ્ધિ ધરાવે આપણે દરેક પ્રાણીની વાત કરીએ તો એ વધારે સ્થાયી થવાની સ્થાયી થવાની વૃત્તિ ધરાવે અને બીજું આપણે જે કહીએ તો બંધન તે પ્રાણીની શક્તિ ઘટાડવાનું કામ કરે એટલે બાળકો આપણે કોઈક બંધનની વાત કરીએ બરાબર તો બંધનની જો આપણે વાત કરીએ જે બંધનની આપણે વાત કરીએ તો આ બંધન જે છે તે આ શક્તિ જે છે બરાબર આ શક્તિને પ્રાણીની શક્તિને ઘટાડવાનું કામ કરે બંધન શું કરે તો બંધન પ્રણાલીની શક્તિને ઘટાડવાનું કામ કરે ઘટાડો ક્લિયર છે બાળકો તો બંધન શું છે બંધન પ્રાણીની શક્તિને ઘટાડવાનું કામ કરે છે કે આપણે આપણે ક્લિયર થઈ ગયું હવે બાળકો જાણીએ પ્રાણી વધારે મેળવે છે તે માટે બંધ બનાવે છે બંધ બને છે બરાબર તો હવે બાળકો આપણે ધારો કે કામ વિચારી લે કે ધારો કે બે ઘટકો છે બરાબર આ ઘટક એ છે અને આ ઘટક બી છે હવે આ ઘટક એને બી પહેલા દૂર છે બરાબર હવે આ ઘટક એને બી ધીમે ધીમે નજીક આવશે એકબીજાની નજીક આવશે અને એકબીજાની નજીક આવતા એમના વચ્ચે વધતો પછી શું થશે એકબીજાની નજીક આવશે ત્યારે એક બંધ બનાવી લેશે બરાબર એ અને બી એક બંધ બનાવશે તો બાળકો પહેલા એ લોકોની ઉર્જા વધારે હતી અહીં ઉર્જા વધારે છે બરાબર છે ધારો કે આનું ઉર્જા જો ધારો કે અહીંયા ઉર્જા લખીએ આપણે અહીં ઉર્જા તો કે અહીંયા ઉર્જા ઇવન છે અહીં ઉર્જા ઇ ટુ છે અને અહીંયા ઉર્જા ઇ થ્રી છે તો આપણે કહો ઇવન ઉર્જા જે છે તે ઉર્જાક્રમ લખી દે બરાબર ઉર્જાક્રમ આપણે કહો ક્રમ ઇવન ધારો કે આનું ઈવન છે આનું ઇટુ છે ને આનું ઇ છે તો ઇવન મોટો છે ઇ ટુ કરતાં અને ઇ મોટો છે ઇ થ્રી કરતા એનો મતલબ શું બાળકો તો સૌથી ઓછી ઉર્જા છે ત્યાં છે તો આપણે કહો આ જે છે તે શું છે તો સ્થાયી અવસ્થા આ શું છે તો બળકો આ જે છે ને અસ્થાયી સ્થાયી અવસ્થા છે બાળકો તો બાળકો ન્યૂનતમ ઉર્જા હોય ને કોઈપણ પ્રાણી ઉર્જા જો ન્યૂનતમ હોય ને તો એ સ્થાયી અવસ્થા હોય અને બાળકો ન્યૂનતમ ઉર્જા ક્યારે ઉર્જા ક્યારે હોય તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે એ અને બી જે છે બંધનમાં થઈ ગયા બરાબર તો બંધનમાં જ્યારે થાય બરાબર ઘટકો આવા પરમાણુ અણુઓ કે આયનો જેવા ઘટકો જે છે તે જ્યારે બંધનમાં થાય બરાબર તો એક પ્રણાલી જે છે તે એ બંને પ્રાણીની એ પ્રાણીની શક્તિ ઘટે તો અહીંયા શક્તિ ઘટી છે ઉર્જા ઘટ્યો છે બરાબર ઉર્જાનો ઘટાડો થયો પ્રાણીની શક્તિમાં ઉર્જા પ્રાણીની શક્તિ જે છે તેમાં ઘટાડો થયો ક્યારે તો બંધનના નિર્માણ સાથે ક્લિયર છે બાળકો તો બંધનના નિર્માણ સાથે ઉર્જાનો ઘટાડો થયો શક્તિનો ઘટાડો થયો પ્રાણીનો બરાબર તો એ સ્થાયી અવસ્થા મેળવી લે છે ક્લિયર છે ત્યારબાદ બાળકો તમે જાણશો કે હવે આપણે આ જે રાસાયણિક બંધન છે તે રાસાયણિક બંધનના જે સિદ્ધાંતો છે બરાબર કે એના જે પ્રકારો છે તેના વિશે આપણે જાણકારી લઈ લઈએ અને આ પાઠમાં આપણે એ જે સિદ્ધાંત છે એ જે પ્રકાર છે બરાબર તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે તો બરાબર તમે જાણશો કે રસાયણિક રાસાયણિક બંધન રાસાયણિક ના આપણે સિદ્ધાંતની વાત કરીએ સિદ્ધાંતોના પ્રકારોની વાત કરીએ તો બાળકો રાસાયણિક બંધનના સિદ્ધાંતોના પ્રકારો અહીં નીચે હું તમને બતાવું છું શું આવશે નીચે પ્રકાર પ્રમાણે છે એમ લખી દઉં છું નીચે પ્રમાણે છે તો બાળકો પહેલો કહો તો પહેલો છે એ કોસેલ લુઈસ અભિગમ છે જેના વિશે આપણે હમણાં ભણવાના છે તો બાળકો પહેલો શું છે કોસેલ લુઈસ ક્રોસેલ નથી કોસેલ કોસેલ લુઈસ અભિગમ પહેલો સિદ્ધાંત જે છે તે કોશિલ અભિગમ ત્યારબાદ બાળકો બીજો કયો છે તો સંયોગતા કોષ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષણ સિદ્ધાંત એટલે બાળકો વીએસિપીઆર મેં શોર્ટકટમાં પહેલાં લખી દઉં વીએસઈ પી આર એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી એટલે બાળકો અને ગુજરાતીમાં આપણે શું કહીશું તો સહયોગતા વેલેન્સ એટલે સહયોગતા સેલ સેલ એટલે કોષ બરાબર સહયોગતા કોષ ત્યારબાદ બાળકો ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન યુગ્મ રિપલસન એટલે અપાકર્ષણ અપાકર્ષણ આવશે ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ રિપલ્સન એટલે અપાકર્ષણ સિદ્ધાંત થિયરી એટલે સિદ્ધાંત આ સિદ્ધાંત છે સેકન્ડ નંબર હવે ત્યારબાદ બાળકો આપણે જોઈએ થર્ડ નંબરનો સિદ્ધાંત તો થર્ડ નંબરનો સિદ્ધાંત શું છે વીબીટી એટલે કે બેલેન્સ બોન્ડ થિયરી બરાબર વીબી વેલેન્સ બોન્ડ થિયરી વીબી કહીએ કા તો વીબીટી કહીએ બરાબર વીબી થિયરી વીબી થિયરી આપણે કહીએ એટલે કે બેલેન્સ બોન્ડ થિયરી

ત્યારબાદ બાળકો ચોથો છે તે કયો છે આણિય કક્ષકવાદ આણિય કક્ષકવાદ તો બળકો આનું ઇંગ્લિશ શું થાય એમોટી એટલે મળકો બાળકો થિયરી એટલે શું ફૂલ ફોર્મ કહી દેવું એનું મોલિક્યુલર ઓર્બિટલ થિયરી બરાબર છે બળકો મોલિક્યુલર ઓર્બિટલ થિયરી મોલિક્યુલર એટલે આણીય ઓર્બિટલ એટલે કક્ષક્ય થિયરી તો કક્ષકવાદ તો બાળકો આ ચેપ્ટરમાં આપણે વારાફરથી આ બધી થિયરી વિશે આ બધા સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરવાના છે તો બાળકો સૌથી પહેલા આપણે આપણો અભ્યાસ શરૂ કરવાના છે આના વિશે કોસલ લ્યુસ અભિગમ વિશે તો ચાલો જોઈએ ઓકે તો આપણે ચર્ચા કાં છે ટોપિક ફોર પોઈન્ટ વન કોલિસ અભિગમ અભિગમ માટે સૌથી પહેલા આપણે સમજી લઈએ કે કોઈ ઘન આયન અને ઋણ આયન હોય કોઈ આયન ઋણ આયન વચ્ચે સ્થિર આકર્ષણના પરિણામ રૂપે રચાતા બંધનને વિદ્યુત વિદ્યુત સંયોજક બંધ કહે છે તો વિદ્યુત સંયોજક બંધ જે છે તે આપણે શું છે તે આપણે ચર્ચા કરી લઈએ વિદ્યુત સંયોજક બંધ તો સૌથી પહેલા આપણે ના ખબર હોજો કે વિદ્યુત સંયોજક બંધ જે છે એટલે કે આયનિક બંધની વાત કરે ઓ ઇલેક્ટ્રોવેલેન્ટ એટલે કે આયનિક તો બળકો આયનિક બંધ જે છે તો બળકો આયનિક બંધ શું છે તે સમજી લે તો બળકો આયનિક બંધની વાત કરે તો ઘન આયન ઘન આયન બરાબર તો બળકો ઘન આયન થયા અને આ જીતે ઘન આયનની વાત કરીએ બાળકો અને ઋણ આયનની વાત કરીએ તો બાળકો ઘનાયન અને ઋણ આયન તો બાળકો આ બંને વચ્ચે જે છે ઘન આયન અને ઋણ આ બંને વચ્ચે બાળકો શું હોય તો આ બંને વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ હોય ક્લિયર ઘન આયન અને ઋણ વચ્ચે શું હોય બાળકો સ્થિર વિદ્યુત સ્થિર વિદ્યુત આકર્ષણ હોય

એના પરિણામના રીતે રચાતું બંધન હોય છે બળકો અસ્થિર વિદ્યુત અને આકર્ષણ બંધ ના લીધે ને લીધે રચાતો બંધ કે બંધન ને બંધનને શું કહેવાય બળકો વિદ્યુત સંયોજક વિદ્યુત સંયોજક એટલે કે આન્ય બંધ કહેવાય છે કહેવાય છે ક્લિયર બળકો આયોનિક બોન્ય બંધ કહે છે ઓકે બળકો આ વસ્તુને આપણે સમજીએ કોઈ ઉદાહરણ વડે આપણે સમજી લઈએ બરાબર છે તો ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ તો બાળકો તમે જાણશો કે હવે આપણે એક સ્પટિક લઈએ તો સ્ફટિકમાં સ્ફટિકમાં બંધ રચના સોડિયમ આલ્કલી ધાતુ વચ્ચે વિદ્યુતઘન ધાતુ છે બરાબર એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ શું કરશે બાળકો તો સોડિયમ જે છે બરાબર તેનો ઇલેક્ટ્રોન રચના શું છે તો ટુ એટ વન પ્રમાણે ક્રમાંક કેટલું બાળકો અગિયાર એટલે ટુ એટ વન છે બરાબર ને આ રીતે કહ્યું તો પછી આપણે આ રીતે પણ લખી શકીએ કે નિયોન જેવો ઇલેક્ટ્રોનના સમાન ને ત્યાર પછી થ્રી એસ વન આ ઓર લખ્યું છે અથવામાં તો આપણે કહો આ સોડિયમ શું છે અલકલી ધાતુ છે ધાતુ ધાતુ તત્વ છે બરાબર એટલે શું કરશે એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો આપણે કહો એક ઇલેક્ટ્રોન ગુમાવવા પછી શું હોય તો એક ઘન આયનમાં રૂપાંતર પામે તો બાળકો અહીંયા ટુ એટ એટલે ફક્ત નિયોન નિયોનજીઓ નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના કરાવે અને થ્રી એસનું એક ઇલેક્ટ્રોન અહીંયા નીકળી ગયું છે ક્લિયર તો આ જ વસ્તુ રીતે બળકો આપણે એનએસસીએલના સ્ફટિકમાં આપણે ક્લોરીનની વાત કરી લઈએ હવે તો બળકો ક્લોરીન શું કરે તો બાળકો ક્લોરીન જે છે બરાબર તે કુદરતમાં કેવો હોય તો દ્વિપ્રમાણુ અણુ હોય બરાબર તો બળકો અહીંયા આપણે હાફ સીએલ ટુ લેશું તો એ એક ઇલેક્ટ્રોન મેળવે અને કેમાં ફેરવાય બળકો તો ક્લોરાઇડ આયનમાં ફેરવાય તો કઈ રીતે બળકો તો અહીંયા એક ક્લોરીન પરમાણુ જે છે તેની અંદર બાળકો સત્તર ઇલેક્ટ્રોન જે છે તે આ રીતે હોય ટુ એટ સેવન તરીકે એટલે આપણે જોઈએ તો નિયોન થ્રી એસ ટુ થ્રી પી ફાઈ જોઈએ બળકો

ખરેખર આ રીતે બરાબર ને તો આ રીતે નેશનલ બનાવે છે ત્યારબાદ બાળકો તમે જાણશો કે સોડિયમનો જે ઘન આયન છે તે બરાબર સોડિયમનો આયન અને નો ઋણ આયન તો સોડિયમનો આયન અને નો જે ઋણાયન છે બરાબર તે શું કરશે તો બાળકો આ ઘન વિજભાર અને ઋણ વીજવાર આપણે આગળ જે વાત કરી રીતે અહીં શું થાય આ ઘન આયન અને ઋણાયન વચ્ચે શું થાય છે ઘણા એના એણ આ વચ્ચે બંધન બને કોયો આયોનિક બંધ બરાબર એટલે બાળકો અહીંયા શું થશે ઘણા એના ઋણાયન વચ્ચે આયોનિક બંધ બનશે ક્લિયર તો આયોનિક બંધ બનશે એટલે શું થશે બાળકો એનએસસીએલ બનશે કાં તો પછી આપણે આના રીતે લખીએ બરાબર એનએ પ્લસ સીએલ માઇનસ આ એકમ બાળકો આખું રિપીટ થયા કરતો હોય આ એકમનું પુનરાવર્તન થતું હોય છે બરાબર કેમાં એનએસસીએલના સ્ફટિકમાં એનએ પ્લસ એક એકમ છે આ કોઈ સૂત્ર નથી બાળકો આણવ્ય સૂત્ર એવું કંઈ નથી બરાબર આ શું છે નો એકમ છે આ જ એકમનું પુનરાવર્તન થયા કરતું હોય તો બાળકો આપણે અહીંયા જોઈ ગયા બરાબર આ રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે જોતા છે સમજતા છે બરાબર આની સમજૂતી ખબર રીતે પડે તો બાળકો આમાં આવા રાસાયણિક પ્રક્રિયાને આવા આયનિક બંધને સમજાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિક લોકો બહુ બધા બહુ વૈજ્ઞાનિક ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા વૈજ્ઞાનિકો એ આવા રાસાયણિક બંધનને સમજાવવા સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ પરંતુ સફળતાપૂર્વક સમજાવવામાં સમજાવવા અહીંયા આની આવશે પરંતુ સફળતાપૂર્વક સમજાવવામાં નિષ્ફળ ગયા માં નિષ્ફળ થયા તો બાળકો ઘણા વૈજ્ઞાનિકો આવા રાસાયણિક બંધનને સમજાવવા કે આવા રસાયણિક બંધનને જે પછાડી નિર્માણ થતો હોય બરાબર તો એના પછાડીનું જે કારણ છે તે સમજાવવામાં પ્રયત્ન કર્યો પરંતુ ઘણા સફળતાપૂર્વક સમજાવવામાં તેઓ નિષ્ફળ થયા બરાબર એટલે સરખી સરખી તે સમજાવી ન શક્યા ત્યારબાદ બળકો તમને જણાવી દઉં કે કૌશલ અને લ્યુસે બરાબર તમને જણાવી દઉં કૌશલ અને લ્યુસે શું કર્યું એ લોકોએ પોતાનો સંકલ્પના આપ્યું ત્યારબાદ ત્યારબાદ ત્યારે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે તો બળકો કોસલ અને લુઈસે નામના વૈજ્ઞાનિકે પોતાનો સંકલ્પના આપી તો બળકો એ સંકલ્પના જે હતી તે કોસલ લુઈસ અભિગમ તરીકે પ્રચલિત થઈ ગયો બરાબર કોસલ લુઈસ અભિગમ તો બળકો કોસલ લુઈસ અભિગમમાં શું હતું તો બળકો કોસલ લુઈસ અભિગમમાં એ લોકોએ ઘોષણા કરી લીધી કોશલ અને લુઈસે ઘોષણા કરી હતી કે પરમાણુ જે છે બરાબર તો એ લોકોએ શું બતાવ્યું કે પરમાણુ જે છે તે પરમાણુને એ લોકોએ બે ભાગ બતાવી મૂકેલા હતા કે આખો જે પરમાણુ છે ને તે પરમાણુ બે ભાગમાં વિભાજીત એ લોકોએ કરી મૂક્યું તો કયા બે ભાગમાં વિભાજીત કર્યો તો એક કર્નલ અને બીજું સયક્તા કોષ તો બાળકો પરમાણુને એ લોકોએ શું કર્યું બાળકો તો પરમાણુને કોશલ અને લુઈસે શું કર્યું કોશલ અને લુઈસે પરમાણુને બતાવ્યું કે પરમાણુ શું છે તો પરમાણુ જે છે તે કર્નલ અને કોષનો સરવાળો છે એટલે કર્નલ અને સંયોગતા કોષને ને તો પરમાણુ બને કાતો આપણે એમ કહી શકીએ કે પરમાણુને બે ભાગમાં વિભાજીત કર્યો તો હવે આપણે સોયુક્તા કોષ તો આપણે જાણીએ કે સૌથી છેલ્લો કોષ જે હોય તેને આપણે સંયોગતા કોષ કહીએ બરાબર પરંતુ કર્નલ શું છે તો કહો કર્નલ એટલે શું તો તમને બતાવી દઉં કે પરમાણુના કેન્દ્ર પરમાણુ ના કેન્દ્ર પરમાણુ કેન્દ્ર ક્લિયર પ્લસ બીજું શું પરમાણુના કેન્દ્ર પ્લસ બીજું શું બળગો તો એની સાથે પ્રથમ કક્ષાથી લઈને પ્રથમ કક્ષાથી લઈને બરાબર એટલે એન કક્ષાથી લઈને એટલે પ્રથમ કક્ષાથી લઈને એન માઇનસ વન કક્ષા સુધી બરાબર પ્રથમ કક્ષાથી લઈને પ્રથમ કક્ષાથી એન માઇનસ વન કક્ષા પ્રથમ કક્ષા બરાબર એટલે ફર્સ્ટ સેલથી લઈને જે લાસ્ટ સેકન્ડ સેલ છે બાળકો છેલ્લા તો છેલ્લા થી એક પહેલાનું છેલ્લા થી એક પહેલા બરાબર છેલ્લા થી એક પહેલા તો પ્રથમ કક્ષાથી લઈને એન માઇનસ વન કક્ષા સુધીના જે હોય તે એને આપણે પરમાણુના કેન્દ્ર સાથે જોડી તો એક નો ભાગ આવે તો તમને દઉં કે કોશલ છે ને પરમાણુને કઈ રીતે બતાવ્યું કે પરમાણુ જે છે ને તેમાં પરમાણુમાં જે કર્નલ છે તે ઘન ઘનવિજભરિત છે બરાબર કેમ કે બાળકો આપણે પરમાણુ તટસ્થ હોય બરાબર છે તો આ પરમાણુને આપણે જો તટસ્થ માનીએ તો બાળકો પરમાણુના પરમાણુના આપણે જો તટસ્થ માનતા હોઈએ બરાબર કે પરમાણુ તટસ્થ હોય તો બાળકો એ પરમાણુના બે ભાગ છે બરાબર એક કોષ કર્નલ છે અને બીજો સંયુક્ત કોષ છે તો બાળકો સંયુક્ત કોષમાં શું હોય તો બાળકો આ સંયુક્તા કોષમાં તો ઇલેક્ટ્રોન જ હોય ને તો સંયુક્ત કોષમાં ઇલેક્ટ્રોન હોય તો બાળકો ઇલેક્ટ્રોન કયો વીજભાર શું હોય તો ઋણ વિજભાર ઇલેક્ટ્રોનનો શું બાળકો તો ઋણ તો હવે તમે જ વિચારો કે તટસ્થ ભાગમાંથી બરાબર તટસ્થમાંથી તમે ઋણ ઉજભારને કાઢી નાખો સંયુક્તા કોષને કાઢો તો તટસ્થમાંથી તમે સંયુક્તા કોષને કાઢો એટલે કે ઋણ ઉજભારને કાઢશો બરાબર ઋણભાઈથી ઇલેક્ટ્રોનને કાઢશો તો ઋંજભાઈથી ઇલેક્ટ્રોન સંયુક્તા કોષને કાઢી નાખશો તો બચેલો ભાગ શું આવશે તો તટસમાંથી ઋણ જાય તો શું આવતું બાળકો તો આ તટસ્માંથી ઋણ જાય ને તો જે કર્નલ વાળો ભાગ હોય ને તે ઘન વીજભારિત હોય તે કેવો હોય બાળકો કર્નલ ઘનવિજભારિત હોય તો એટલું જ સમજી રહ્યો છે કે ઘન ભારિત કર્નલ અને સંયોગતા કોષ ઋણ વિજ્ભારીત સંયોગતા કોષ બરાબર તો આ છે પરમાણુના ભાગ તો બાળકો આ કર્નલ ને એ લોકોએ બતાવ્યું છે કે કર્નલ અને કર્નલની ફરતે જે સંયોગતા છે કોષ બરાબર તેને આખો એક પિક્ચર જેવો આપ્યો છે એ લોકોએ કૌશલ્ય વિશે બહુ સરસ પિક્ચર આપ્યો છે તો આપણે પિક્ચર છે તે આપણે જોઈએ તો અહીંયા તમે સમજી લો કે પરમાણુનો આ એક કેન્દ્ર છે બરાબર આ શું છે આ પરમાણુનો કેન્દ્ર છે તો આ જે પરમાણુનું કેન્દ્ર છે બરાબર આ કેન્દ્રની ફરતે આ કેન્દની ફરતે આપણે શું વિચારીએ તો આ કેન્દ્રની ફરતે આપણે ઇલેક્ટ્રોન વિચારી લઈએ બરાબર કે આવા કેન્દ્રની ફરતે ઘણા બધા કોષો છે આ કેન્દ્રની ફરતે ઘણા બધા કોષો છે બરાબર અને આ બધા જુદા જુદા કોષોમાં શું છે તો જુદા જુદા કોષોમાં ઇલેક્ટ્રોન છે બરાબર કેન્દ્રની ફરતે આમ જુદા જુદા કોષ છે અને જુદા જુદા કોષમાં ઇલેક્ટ્રોન છે બરાબર હવે આ ધારો કે બાળકો આ જે છે તે એન બરાબર એક એટલે કે એન બરાબર એક એટલે બાળકો પ્રથમ કોષ એન બરાબર એક પહેલો કોષ છે પહેલી કક્ષા છે ત્યારબાદ બાળકો આ બીજી કક્ષા છે આ ત્રીજી કક્ષા છે બરાબર અને બાળકો આપણે એમ વિચારીએ કે ડોટ 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 બરાબર અને સૌથી એન માઇનસ વન એટલે કે આ કક્ષા લાવીએ આપણે એન માઇનસ વન છેલ્લાથી એક પ્રથમ કક્ષા એન માઇનસ વન બરાબર તો આ ડોટ 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 કર્યું છે આપણે અને આ જે છે તે એન માઇનસ વન કક્ષા છે પરમાણુ આ કેન્દ્ર છે પ્રથમ કક્ષા દ્વિતીય કક્ષા બીજો કક્ષા ત્રીજો કક્ષા પછી ડોટ 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 એન માઇનસ વન કક્ષા છે હવે બાળકો આ અહીંયા જ લઈને અહીંયા સુધીના આખો જે ભાગ છે તે શું છે આ કર્નલ છે ક્લિયર આ કર્નલ છે હવે કંડલની બહાર જે સંયોક્તા કોષ છે તો બળકો આ આખો જે આ આખો જે ભાગ છે ને તે ભાગને આપણે બળકો કેવું ગણશું તો આ ત્રિપરમાણીય ગણશું બરાબર છે ગોલા તરીકે તો આ ત્રિપરમાણિય છે બરાબર કંડલ ત્રિપરમાણીય કંડલ ત્રિપરમાણીય ઘન વિજબારિત કંડલ બળકો આ ઘન વિભાજિત કરનાર છે જે ત્રિપરમાણીય છે થ્રીડી છે ક્લિયર છે બળકો હવે આની ફરતે આપણે એવું વિચારી શકીએ કે જે સંયોગતા કોષ છે તે સંયોગતા કોષમાં રહેલા જે કંઈ પણ ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોનનું સ્થાન કેવો હોઈ શકે તો બળકો આપણે સમઘન ખબર છે ને સમઘન ક્લિયર બળકો સમઘન જે હોય ને સમઘન તો સમઘનમાં આઠ ખૂણાઓ હોય તો સમઘનના જે આઠ ખૂણાઓ હોય ને તે આઠ ખૂણા જે છે તે સૌથી બાયા કોષના ઇલેક્ટ્રોનના સ્થાન તરીકે આ લોકોએ કલ્પના કરીને બતાવ્યા છે તમે કહો આઠ ખૂણાઓ એ ઇલેક્ટ્રોનના આઠ સ્થાન જુદા જુદા સ્થાન હોઈ શકે કેમાં તો સંયોગતા કોષમાં તમે કહો આ કોષ હું બ્લૂ કલરથી બતાવું છું હવે તો સંયોગતા કોષ માટે તમે આમ વિચારી શકો કે સંયોગતા કોષ જે છે તે કોઈ ઘનનું કોઈ ઘનનું આઠ ખૂણાઓ જે છે કોઈ ઘનના જે આઠ ખૂણાઓ છે और आठ खणा में हो सके स्थान तो बच्चों यहां तुम्हें જોઈ શકો કે અહીંયા ઇલેક્ટ્રોન આવી શકે અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે પછી અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે બરાબર અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે 1 2 3 4 ચાર આ બાજુ અને ચાર પહેલી બાજુ ક્લિયર બાળકો બાળકો આ છે આખું પિક્ચર તમારી સામે બરાબર આ પરમાણુ છે આ આ આ પરમાણુ પરમાણુનું કેન્દ્ર છે બરાબર તેની ફરતે આ તમને રેડ કલરનું જે બતાવ્યું છે બરાબર લાલ કલરનું જે બતાવ્યું છે તે પરમાણુના કેન્દ્રના ફરતે કોષો છે બરાબર પ્રથમ કોષ દ્વિતીય કોષ ત્રીજો કોષ ચોથો કોષ ત્યારબાદ ડોટ 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 એન માઇનસ વન કોષ

આઠ સ્થાન કોના સ્થાન છે તો બાળકો આઠે આઠ જે સ્થાન છે બરાબર તે કેવા સ્થાન છે તો એ ઇલેક્ટ્રોનના સ્થાન છે તમને ખબર છે કે સંયુક્તતા કોષમાં આપણે આટલું જાણીએ કે અષ્ટક પૂર્ણ થવું જોઈએ તો બાળકો અષ્ટક પૂર્ણ થવા માટે એ લોકોએ શું કર્યું તો જે સમઘનનો આઠ ખૂણાઓ હોય બરાબર એ આઠ ખૂણાઓને ત્રિપ્રમાણીય આકારમાં ઇલેક્ટ્રોનના સ્થાન તરીકે એ લોકોએ બતાવી દીધું કે અહીંયા આઠ ખૂણા જે રીતે એકબીજાથી અંતર રાખે તે રીતે ત્રિપરમાણીયમાં ઇલેક્ટ્રોન એકબીજાથી અંતર રાખતા હોય શકે છે ક્લિયર બરાબર છે તો બાળકો સંયુક્તા કોષ અને ત્રિપરમાણીય ઘણીજ કર્નલની સાથે આખો પરમાણુ કેવો થાય બાળકો તો ટટસ બને તો બાળકો આ જ વસ્તુની સંકલ્પના જે હતું બરાબર તે સફળ થયું હતું સૌ પ્રથમ આ પ્રકારની જે આયનિક બંધ બને છે તો આયનિક બંધને સમજાવવામાં બરાબર ક્લિયર એટલે બાળકો અહીંયા જે એનએ પ્લસ છે તે આ સીએલ માઇનસના ઇલેક્ટ્રોનને પોતાની અહીંયા ગોઠવાશે બરાબર તો બાળકો ત્રિપ્રમાણિયા જે છે એનએસીએલ તે આ રીતે ગોઠવાઈ શકે છે ત્રિપરમાણિયા એનએસીએલ બરાબર તો ત્રિપ્રમાણિયા કે છે રીતે ગોઠવાશે બાળકો આ રીતે તો અહીંયા એને હોય તો અહીંયા સીએલ આવશે 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 ક્લિયર બળગો ત્યારબાદ અહીંયા સીએલ માઇનસ છે તો પાછે એનએ પ્લસ અહીંયા આવશે અહીંયા પાછે સીએલ ક્લિયર વળગો અહીંયા સીએલ 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 તો બળકો અહીંયા ઉપર એનએ પ્લસ એનએ પ્લસ અહીંયા નીચે એનએ પ્લસ ક્લિયર વળગો તો આ રીતે આવ્યા કરશે સ્ફટિકમાં એનએસસીએલ એનએસીએલ તો બાળકો આ એનએસીએલ જે એકબીજાના સંપર્કમાં આવતા છે એકમ જે પુનરાવર્તન પામતું છે બરાબર તેમાં બળગો એ લોકો શું કરતા છે તો એક બીજાના આ જે ખૂણાઓ છે બરાબર એ ખૂણાઓને ભરતા છે એક પણ ખૂણો પછી ખાલી રહેતો નથી એટલે અષ્ટક પૂર્ણ થઈ જતો છે તો બાળકો અષ્ટક પૂર્ણ થતો છે ને તેના કારણે બરાબર કાં તો ઇલેક્ટ્રોન ગુમાવતા છે કે આયન કાં તો ઋણ આયન બનતા છે ને બાળકો તેના કારણે ઘનઆનને ઋણ આયન બનવાના કારણે પણ બાળકો શું થાય તો એને પ્લસ અને સીએલ માઇનસ જે છે તે સંપૂર્ણ અષ્ટકને બાલકક્ષાના અષ્ટકને સંપૂર્ણ રાખે કોનાથી તો બાળકો આઠ ઇલેક્ટ્રોન અહીંયા તમને દેખાય તે અને અહીંયા આઠ ઇલેક્ટ્રોન દેખાય તો આ જે આઠ ઇલેક્ટ્રોન તમને દેખાતા છે તે સંયોગતા કોષમાં રહેલા જે આઠ ખૂણાઓ છે તે આઠ ખૂણાઓના ઇલેક્ટ્રોન દર્શાવે છે પ્રમાણે આ હતું બરાબર આ રીતે તમને ઘણા બીજા પણ જોવા મળશે બીજા પણ ઘણા બધા અહીંયા ઉદાહરણ છે તો બાળકો તમને જણાવી દઉં તમારા એનસીઆરડી ટેક્સ્ટબુકમાં જ આપણે જોઈ લઈએ તો એનસીઆરડી ટેસ્ટ ટુક અહીંયા તમે જોઈ શકો છો આપણે એનએસસીએલની ચર્ચા કરી બરાબર આ રીતે તે રીતે તમે બાળકો સીએફ પણ જોઈ શકો બરાબર કેલ્શિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવીને સીએ ટુ પ્લસમાં ફેરવાય ફ્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને ફ્લોરાઈડ આયનમાં ફેરવાય છે તો આપણે કોઈ આ રીતે નિર્માણ થતું છે સીએ ટુ પ્લસ ટુ એફ માઇનસ સીએફ ટુ આ રીતે તો આપણે આમાં શું ખબર પડે તમને કે ગનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ પરિણામ રૂપે રચાતા અને બંધનને વિદ્યુત સંયોજક હોય છે ત્યારબાદ બાળકો તમને શું ખબર પડશે કે આવા બંધનને આપણે શું કહીએ ઇલેક્ટ્રોબેલેન બંધ કહીએ કા તો આયનિક બંધ કહીએ છીએ આમ વિદ્યુત સંયોજક આયન પરના એકમ ભારની સંખ્યા છે આમ ઘન કેલ્શિયમની વિદ્યુત સંયોગતાનો બે વડે નિર્દેશ થાય છે જ્યારે ફ્લોરિન માઇનસની ઋણ આયન વિદ્યુત સંયોગતા એક તરીકે નિર્દેશિત થાય છે કૌશલ એ કરેલી અભિધારણાઓ ઇલેક્ટ્રોન હેરફેર વડે આયનની રચનાને અને અંગોને નો આધુનિક ખ્યાલ પૂરો પાડે છે સ્વટીકનો સંયોજનોની સમજણમાં અને પદ્ધતિકરણ માટે કૌશલ્યની અભિધારણાઓ ખૂબ જ મૂલ્યવાન બનેલ છે તે સાથે સાથે તેમણે એ પણ હકીકત પિછાણી કે મોટા ભાગનો ના સંયોજનો આ ખ્યાલ સાથે મેલ ધરાવતા નથી તો બધા જ કૌશલના અભિગમ પ્રમાણે બંધન બનાવતા હોય કે સૂત્ર બતાવતા હોય તો એવું નથી બરાબર એટલે આની પણ એક મર્યાદા છે કૌશલ્ય સંકલ્પનાની પણ મર્યાદા છે તો કૌશલ્ય એ પણ એક હકીકત પાછળથી જણાવી કે મોટા ભાગના સંયોજનો આ ખ્યાલ સાથે મેલ નથી ધરાવતા એટલે અમુક જ સંયોજનોમાં આ વસ્તુ જોવા મળે જેમાં કૌશલ્ય વિસનો અભિગમનું પાલન થતો હોય થોડાક કૌશલ્ય જે અભિધારણા છે તે બધે નથી ચાલતું એની વેલિડિટી આપણે એમ કહીએ તો બધે નથી એની વેલિડિટી બરાબર તો એની આપણે સંકલ્પના સમજવાનું છે સરખી રીતે અને કયા સંયોજનોમાં કોસલ્યુસની સંકલ્પના પાલન થતું હોય બરાબર અને કયા સંયોજનને સમજવા માટે મદદરૂપ થતું હોય તે સમજવાનું બાળકો અગત્યનું છે તો બાળકો અહીં આપણો સમજૂતી પૂરી થાય છે અને તમને કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે તે તમને જણાવી દઉં બાળકો તો તમને જણાવી દઉં કે સ્વાધ્યાયના જે ફોર પોઈન્ટ વન છે તમને એ બતાવી દઉં સ્વાધ્યાયમાં જે ફોર પોઈન્ટ સ્વાધ્યાયમાં જોશો તો એક રાસાયણિક બંધન વિશેનો પ્રશ્ન પૂછ્યો છે કે રાસાયણિક બંધન એટલે શું બરાબર તો આપણે આ જોઈએ કે રાસાયણિક બંધનની રચના સમજાવો તો બાળકો આની આપણે ચર્ચા કરી ચૂક્યા છે ઓલરેડી રાસાયણિક બંધન કોને કહેવાય છે તો બાળકો તમને ખબર છે કે એક પ્રકારનું આકર્ષણ બલ છે બરાબર જે સ્પીસીસ એટલે કે પરમાણુઓ વચ્ચે કે અણુઓ વચ્ચે કે એનું વચ્ચે હોય છે આકર્ષણ બલ તે જ રાસાયણિક બંધન છે તેની સમજૂતી બાળકો આપણે જોઈ ચૂક્યા છે ત્યારબાદ બાળકો ફોર પોઈન્ટ ટુ તમે જોશો તો તત્વના નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ બિંદુ સંજ્ઞા લખો બરાબર તો એની પણ આપણે સંકલ્પના અહીંયા જોઈ શકીએ તો એ લુઈસ બંધનવાળું જે પણ છે બાળકો તે તમે આગળ જોશો બરાબર એના માટે તમારે અષ્ટકનો નિયમ સમજવો પડશે બધું બાળકો એક અહીંયા છે જ્યુઈન લુઈસે પણ કંઈક જાણકારી આપેલી હતી બરાબર તે તમને બતાવી દઉં કે લિથિયમમાં લુઈસ સંજ્ઞા શું બતાવે તો જે તત્વોની સંખ્યા હોય તે તત્વોની સંજ્ઞાના ફરતે સંયોગતા કોષના જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તે દર્શાવવામાં આવે તેને આપણે લુઇસ સંજ્ઞા આપી કહીએ તો બાળકો લિથિયમમાં બાયાકક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય એટલે એલઆઈ લખીને એક ડોટ મૂકો કક્ષામાં બે ઇલેક્ટ્રોન બોરોનમાં ત્રણ કાર્બનમાં ચાર નાઇટ્રોજનમાં પાંચ ઓક્સિજનમાં છ ફ્લોરિનમાં આઠ અને ન્યુઅનમાં કેટલું આવશે બાળકો ફ્લોરિનમાં આઠમાં ફ્લોરિનના સાત અને ન્યુઅનમાં આઠ તો બાળકો જેટલા ઇલેક્ટ્રોન તમને બજા ડોટ દેખાતા છે તેટલા ઇલેક્ટ્રોન એના સંયુક્ત કોષના છે બરાબર જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય બાળકો કોઈ પણ ઇલેક્ટ્રોન સંયુક્ત કોષ સિવાયના રસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી તો બાળકો આ જે ડોટ બતાવવામાં આવ્યું છે એટલા જ ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને બાળકો આ લુઈસ બંધારણ કે લુઇસ સંજ્ઞા આપણે આ રીતે સમજીએ તો જ આપણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા સમજમાં આવે બરાબર એના વગર આપણે રાસાયણિક પ્રક્રિયા સમજમાં જ નહીં આવશે બાળકો ઘણું ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો આ રીતે તમે અહીંયા જે સહયોગતા કોષ માટેનું અહીંયા જે લુઇસ બંધારણ માટેની જે કંઈ અહીંયા પ્રશ્ન પૂછ્યું છે ક્લિયર તો એના માટે એ રીતે તમે આના માટે પણ તમે કહી શકો બાળકો તો મેગ્નેશિયમમાં બાકક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બાળકો બે હોય છે સોડિયમમાં બાયા જે તે લિથિયમમાં એક હોય તે સોડિયમમાં એક આવશે બોરોનમાં ત્રણ હોય છે બાળકો આપ્યું જ છે તમને બોરોનમાં ત્રણ આપ્યું છે અહીંયા ઓક્સિજનમાં છ હોય તે પણ અહીંયા જણાવ્યું છે અહીંયા જણાવ્યું છે પછી નાઇટ્રોજનમાં કેટલા હોય તો નાઇટ્રોજનમાં બાળકો પાંચ હોય છે ત્યારબાદ બાળકો બ્રોમિન તો બ્રોમિન સત્તરમાં સમૂહનો છે તો જેવો ફ્લોરિનમાં આવશે તેવો બ્રોમિનમાં આવશે ફ્લોરીનના નીચે ક્લોરીન હોય ક્લોરીનના નીચે બ્રોમિન હોય એટલે બાળકો બ્રોમિનમાં પણ બાયા કક્ષામાં કેટલા આવશે તો બાયા કક્ષામાં બ્રોમિનમાં પણ આવશે કેટલા તો સાત જ આવશે ક્લિયર છે બાળકો તો બાળકો અહીંયા આપણી ટોપિક પૂરી થાય છે બરાબર બધા ટોપિક પૂરા થયા છે અહીંયા આપણે સ્ટોપ કરીએ અને આગળના પછી જે કંઈ સંકલ્પના છે તે આગળ પછી આપણે સ્ટડી કરશું થેન્ક યુ બળકો માફતા રહેજો કંઈ પણ ડાઉટ હોય તો કેરી હોય તો કમેન્ટ કરજો